કેમ છો? આજે હું ગુજરાતીઓની પ્રિય એવી ખાંડવી લઈને આવી છું. આ ખાંડવી તો સૌ કોઈએ સાદી ખાધી જ હશે, પણ આજે મેં ખાંડવીમાં એક મેક્સિકન ટચ આપ્યો છે. તો ચાલો આપણે જોઈએ એક નવી રીતની ખાંડવી. ખાંડવી બનાવવા માટે આપણે ગેસ ચાલુ કરતાં પહેલાં એક પેનમાં ખાંડવીનું મિશ્રણ ભેગું કરવાનું થશે. તેના માટે મેં અહીંયા 1/2 વાટકી ખાટી છાશ અને પાણી લીધું છે અને 1 વાટકો ચણાનો લોટ લીધો છે. જો છાશ આપ બહુ ખાટી લેશો તો ખાંડવી એકદમ સરસ નથી થતી, એટલે થોડી મિક્સ કરીને ખાટી છાશ અને પાણી લેવું. હવે તેમાં આપણે 1/2 ચપટી હળદર નાખશું અને હળદર નાખ્યા બાદ એમાં મીઠું ઉમેરવું. જો તમે તીખું ખાવાના શોખીન હો તો એમાં એકદમ ઝીણા ક્રશ કરેલા આદુ મરચાં પણ એડ કરી શકો છો. હવે આપણે આ લોટના મિશ્રણને આવી રીતે એકદમ મિક્સ કરી લેવાનું છે અને આ રીતે એકદમ મિક્સ થઈ જાય પછી જ આપણે તેને ગેસ ઉપર મૂકવાનું. હવે આપણે ગેસ ચાલુ કરશું અને તેને સતત હલાવતા રહીશું. ખાંડવી બનાવતા વખતે એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે તેને આવી રીતે સતત હલાવતા જ રહેવું પડશે અને ગેસ થોડો ધીમો રાખો. હવે આવી રીતે હલાવતા હલાવતા મિશ્રણ થોડું ઘટ્ટ થતું જશે અને મિશ્રણ એકદમ ઘટ્ટ થાય ત્યાર પછી ગેસ બંધ કરો. તમે જોઈ શકો છો કે મિશ્રણ થોડું થોડું ઘટ્ટ થવા લાગ્યું છે. હવે આ રીતે મિશ્રણ ઘટ્ટ થાય પછી આપણે તેને એક થાળી ઉપર પાથરીને ડ્રાય કરવાની છે. હજી આપણું મિશ્રણ થોડુંક ઘટ્ટ થાય પછી જ આપણે ગેસ બંધ કરશું. આપણું મિશ્રણ એકદમ ઘટ્ટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે આપણું ખાંડવીનું મિશ્રણ ઘટ્ટ અને એકદમ લીસું થઈ ગયું છે. આ રીતે લમ્પ્સ વગરનું થાય ત્યારે આપણે એક થાળી ઉપર પાથરીને ચેક કરી લેવાનું. આપણે આ રીતે થાળી પર પાથરી અને 2 મિનિટ ઠંડુ થઈ જાય પછી તેને ચેક કરી લેવાનું, એટલે આપણે હવે પાટવડી થઈ ગઈ છે એમ સમજવું. આપણે આ રીતે પાથરીને હવે એને 2 મિનિટ ઠંડુ થવા દેશું. આ રીતે રોલ વળે એટલે આપણું મિશ્રણ થઈ ગયું છે એમ સમજવું. હવે આપણે એક મોટી થાળી ઉપર તેને પાથરી લેશું અને આ રીતે તબેથાથી પાથરી અને તેને ઠંડુ થાય અને ફાવે તો આંગળી વડે થોડું પાથરી લેવું. હવે આપણે તેના ઉપર સ્ટફિંગ પાથરવાનું છે તેની તૈયારી. હવે આપણે ખાંડવી ઉપર સ્ટફિંગ પાથરવાનું છે તે બનાવશું. તેના માટે આપણે એક પેનમાં તેલ લઈ અને તેમાં પહેલે થોડા મિક્સઅપ્સ નાખવાના છે અને મિક્સઅપ્સ નાખ્યા બાદ તેમાં એક ઝીણી સમારેલી ડુંગળી નાખવાની છે. મિક્સઅપ્સને તેલમાં નાખવાથી પહેલે સુગંધ સરસ આવે છે. હવે આપણે આમાં ખૂબ જ થોડુંક મીઠું નાખશું, કારણ કે ખાંડવીમાં પણ થોડુંક મીઠું હોય છે અને આપણે તેમાં શેઝવાન ચટણી પણ લગાડવાની છે, એટલે એમાં પણ થોડુંક મીઠું હોય છે, એટલે મીઠું ખૂબ જ ધ્યાન રાખીને નાખવું. હવે આ ડુંગળી સતરાઈ જાય ત્યારબાદ તેમાં આપણે ઝીણું સમારેલું કેપ્સિકમ નાખવાનું છે. તમે ઈચ્છો તો આમાં બીજું સ્ટફિંગ પણ પાથરી શકો છો, જેમ કે ગાજર ઝીણા કાપેલા કે ખમણીને કોબી, એવી રીતે પણ સ્ટફિંગ થઈ શકે છે. હવે આપણું આ કેપ્સિકમ અને ડુંગળી સતરાઈ ગયા બાદ તેમાં થોડુંક ચીઝ નાખવાનું છે. હવે તેમાં 1/2 ચમચી આપણે ચીલી ફ્લેક્સ નાખ્યા છે અને ચીલી ફ્લેક્સ નાખ્યા બાદ તેમાં થોડો ઓરેગાનો નાખશું. આ બંને નાખવાથી સ્ટફિંગનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. હવે આ કેપ્સિકમ ચડી ગયા છે આપણે તેમાં મોઝરેલા ચીઝ એડ કર્યું છે. જો તમે ઈચ્છો તો પ્રોસેસ ચીઝ પણ નાખી શકો છો.
હવે આ ચીઝ નાખ્યા બાદ 1-2 મિનિટ હલાવી અને પછી ગેસ બંધ કરો, તેથી આપણું સ્ટફિંગ છે એ એકદમ લચકા પડતું થઈ જશે। હવે આપણું સ્ટફિંગ રેડી છે, આપણે ખાંડવી ઉપર તેને પાથરીશું અને ખાંડવી ઉપર પાથરતા પહેલાં તેમાં શેઝવાન ચટણી લગાડવાની છે। આ શેઝવાન ચટણી તમે જે પ્રમાણે તીખું ખાતા હોય તે રીતે પાથરવાની છે। આ શેઝવાન ચટણી લગાડવાથી ખાંડવીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। આપણે શેઝવાન ચટણી પથરાઈ જાય ત્યારબાદ તેમાં આપણે જે સ્ટફિંગ રેડી કર્યું છે એ સ્ટફિંગ એમાં પાથરી દેવાનું। આપણું સ્ટફિંગ પથરાઈ ગયું છે, હવે આપણે તેને કટ કરશું। તમે જોઈ શકો છો કે આપણી ખાંડવી આમ દેખાવમાં જ કેટલી સુંદર લાગે છે। અને આ રીતે કટ કરી લીધા બાદ તેને ખૂબ જ સાવચેતીથી આવી રીતે રોલ વાળવાના થશે। તો તૈયાર છે આપણી શેઝવાન ખાંડવી। મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ હશે, જો ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય।